ભેંસ, 500 ગાય, 1000 તો ઘેટા બગડા અને નવેરાનો તો પાર નહીં. આપણો વટ પડે છે, વટ વટ પડતા પડતા હું થઈ ગયું. વધારામાં વાત કરું છું કે મારાથી કુમારપાળ રાજાની આજ્ઞાનો ભંગ થઈ ગયો. સાહેબે હમણાં કીધું છે અજાણ પ્રાપ્તમાં આ અમે રબારા ભાઈ જાય કોઈ ચોખ્ખો ચોખ્ખા તો હોય નહીં. તો આપણે આજે પહોંચે ઝેર સાચી દીધે એક એક જુઓ જુઓ જુકો ઝેર કહેવાય બોલો. અને લઈ ગયા સાહેબ મહારાજા કુમારપાળ પાસે. મેં ઘણી ક્ષમા માગી પણ કુમારપાળ રાજાનું હૃદય હિંસા માટે તો અહિંસા માટે તો એટલું એટલું બધું એનું આપણે વર્ણન ન કરી શકીએ. એટલે એમના હૃદયમાં થયા એટલે મને કે તમારે શિક્ષા તો બહુ જોવી પડશે. છેવટે મારા ઘરેથી અડધા મારું બધું માલ લઈ લીધો ને પણ પછી આપ્યો પ્રેમથી. અને મને મારા છોકરા થઈ ગયા ભૂખે ન મળે એટલે અડધો માલ કે તમે રાખો પણ આનો તમે ચૂકા વ્યાજ બનાવવાની સજા તમને કરવા માંગુ. એ ધને છે મહારાજાને, ધને છે એમના ગુરુને, અને ધને છે ઈ સૌ પ્રજાને કે અહિંસાનું પાલન કર્યું. 18 દેશના રાજાએ 18 દેશમાં બધાએ અહિંસાનું પાલન કરી અને ખરેખર એ બધા ધને છે. અને હું અહીંયા આપના દર્શન કરીને ખૂબ ખૂબ ધન્ય થયો છું. પૂજ્ય માસતીજી માસતીજી ખારો પધારીને અમને જે 8 દિવસમાં રંગ લગાડ્યો એનું આ પ્રતાપ છે. ફરી ફરી આ સંગવતી આપને વંદન કરીને વધારે ઓછું બોલાઈ ગયું હતો નિશાન. પછી તો છે ને ઈ રબારી હંસરાજભાઈ કરીને હારોમાં છે, મહાન દાતા છે. અને મારે કઈ ભેંસો વેચવી તો બે ચાર જણા મને આ બધા કોઈ એવા મજા કે ચમડી તૂટે પણ હજી પૂછ્યું શોખ માં કરું છું કામ નથી તમને કાકી ને પૂછીને નથી આવ્યા ને ઘરે લઈ જાય લઈ જતો તો તમને ઘરમાં આવવા નથી. હું મફત કાકા ને પૂછું મફત કાકા ડેરી ના દૂધ પીએ અને રેકડી ઉપર પાઉં ભાજી ને ભેજ પૂરી ને અને પિત્તા ને કઈ ને કઈ ઝાપટા કરે પછી શરીર માં શું કહો તો ત્યાં ત્યાંથી કઈ નહીં થાય. મારો દી પડી ગયો ભાવ નું તો પછી પણ આપણે બેન નું દૂધ એવો છે કે તમને શેઠ ને પીવડાવશો ને તમને મનસ્તા સુધી હાલી ના ગયા ને તમારી વાત એ હાજી છે ઘણા એવા એવા દૂધ ને બદલે અડધો અમારા સાથે નિકેતન માં ખાધો ને અનુભવ છે એટલે એવો એવી ચાંદી બેન છે તમને 10,000 રૂપિયા લઈ
અને તમને એમ એમને સાચું ઘી ખાતો હોય ભગવાનની પૂજા કરવા હાલો તો તમને ગાય એક દઈશ પણ 14,000 રૂપિયા ભાવ ઘણા કહેવાય ભાઈ. અને આ 14,000 હમણે આ મુંભવાનીમાં તો બહુ ભાવ કહેવાય. આ વિનોદની ભેસ તો મીઠાવશે પણ હવે એ શું કરે, પોતે કરતો તો એની ભેસે પતકી જશે ને. તમે જરા તગડા જેવા છો તો તમારી ભેસે તગડા જેવી હોય. એટલી વખતે તો સાચી વાત છે. આપની ભેસો હારી છે મારી ગેરંટી. તમે હવે છે ને પૈસામાં ઠીક ના નીકળો, કારણ કે મને ખબર નથી, પણ છેલ્લે જેટલા તમે દેશો એ ચૂકા લ્યા હું લઈ જશે રાજા. એટલે થોડાક વધારે દો, ઠીક 13,000 દેજો બસ. અને હવે તમને ગાય ને ભેંસ બે મૂકી આપું અને ભગવાનની પૂજા અને એ ગીતથી ગાયથી કરજો. અને 15-20 વર્ષનો આયુષ બીજો વધી જાય હરદાલ શેઠનો. અને ગામની ને સંઘની ને સેવા કરે એવા મારા બધા આશીષ. હવે થોડાક 2-5 પૈસા વધારે દેજો. આમ તો કરોડો રૂપિયા વાપરી નાખો તો ધ્યાન જાવ ધર્મ માં વાપરો. ભલે 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 મૂકી દઈશ સવારે. અને હવે કઈ ભોપાલ હુજે ને કઈ કહેવાનું ભલે જય આચાર્ય ભગવાન તો સાધી સાધુ ભગવાન તો પરમ પૂજ્ય સાધુજી ભગવાન વેદ ધર્માશ્રીજી મહારાજ સાહેબ આદિ સાધુજી ભગવંતોના ચરણમાં કોટિ-કોટિ વંદન. આપણું શ્રાવકોનું એક કર્તવ્ય માનું છે, એક કર્તવ્ય ચૈત્ય પરિપાટી, એ ચૈત્ય પરિપાટી ખારોલ સર આજે લઈને આપણા મનોપણ આગળ આવ્યો. ખૂબ ખૂબ અનુમોદના અને આભાર થઈ તે મેં આવ્યા. ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ. અને સાથે સાથે ખારોલ સંઘના જે ભાઈ મહિલા ભાઈએ અને ત્યાં અમારા સાધ્વીજી જે ત્યાં પર્યુષણ પર્વ માટે ગયા હતા, ખૂબ આનંદ અને ઉત્સાહપૂર્વક ત્યાં તનુક પર્યુષણ પર્વ માણ્યું. એનો તો આ જીવતો જે આપણે અનુભવ અને આપણે જે જે નાટિકા જે કરી ખરેખર ખૂબ આનંદદાયક. અને નાટિકા ઉપરથી ખબર પડી જાય છે કે ત્યાં ખારો વિસર્ગ કેટલો આનંદ અને ઉલ્લાસમાં આખે આખો પર્યુષણ પર્વ કર્યો છે. ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ. અને મણિલાલ ભાઈએ જે અભિનય કર્યો ખરેખર ખૂબ આનંદી. અને એમનો તો હજુ તો કહે છે કે સાહેબ હજુ આ ભરતભાઈ અને રાજુભાઈ મહારાજા બન્યા ગયા છે, રે રાજા બન્યા હતા. પણ એ તો દ્રશ્ય આપણને જોવા ન મળ્યું, પણ મણિલાલભાઈ જે અભિનય દ્રશ્ય કરાવ્યું ખરેખર ખૂબ સુંદર અને સરસ હતું. અને ખારોસરની જેટલી અનુમોદના કરીએ એટલી ઓછી છે. આપ અહીંયા પધાર્યા, અમારે આંગણે આવીને આપણને અમને આપણી સાધનની શક્તિનો લાભ આપ્યો, ખરેખર ખૂબ અનુમોદના. અને આવી રીતે ગમે ત્યારે કંઈ બી ખારોસરના કામ હોય અમને કહેતા રહેજો. અને જે પર્યુષણ પર્વ દરમિયાન અને આખા જે 2 માસનો 50-60 દિવસનો જે હમણાં સાહેબજી સાથેનો જે આપણો સંપર્ક થયો છે, એ 60 દિવસમાં જે આપણા સંઘ તરફથી, ખારોઈ સંઘ તરફથી અથવા માનોફરા સંઘ તરફથી, આપણા સાધુ ભગત સાધ્વીજી ભગવંતોને આપણા સંઘ તરફથી, સંઘના ટ્રસ્ટીઓ તરફથી, ખારોઈ સંઘના ટ્રસ્ટીઓ તરફથી, સાધુ શ્રાવકો શ્રાવિકાઓ તરફથી, સાધ્વીજી ભગવંતોને જો આપણા સંઘના ભાઈઓ તરફથી કે અમારાથી કંઈ બી અજુકતું બોલાઈ ગયું હોય, ક્યાંક આવી ગયું એક વર્તન થયું હોય તો અમે ત્રિવિધે મિચ્છામી ચોખ્ખો માગીએ છીએ. અને એવી રીતે અમારા ટ્રસ્ટીઓ તરફથી સંઘના ભાઈઓને પણ કંઈ અવિવેક થયું હોય કે અજુકતું બોલાઈ ગયું હોય તો ટ્રસ્ટીઓ પણ આ સતુવીર સંઘને આપણે સમાપ્ત કરી અને મિચ્છામી ઢુકડમ માંગી મિચ્છામી ઢુકડમ. હવે ખારોસંગથી જે અમે ખારોસંગ પીડીને પધાર્યા છે એમને બી આપણે આમંત્રણ આપીએ કે તેઓ પણ આપણો 2 શબ્દ શુભેચ્છાના વ્યક્ત કરે. ભાઈઓ બહેનો પધારેલા નફરા જૈન સંઘ, ખારોઈ મૂર્તિ પૂજક જૈન સંઘ પધારેલા ભાઈઓ બહેનો, જે આજે આપણે અહીંયા આવ્યા છીએ ચૈત્ર પરિપાટી ને માટે જે લાભ આપ્યો છે તો આપણે મનપરા સંઘનો આભાર માનીએ છીએ. મારા સતીજી પૂજ્ય ને વંદન, જે સગડે સર્વે ભાઈઓની વંદન. જય મહાવીર, જય. ખૂબ ખૂબ અનુમોદના. હવે હર્ષદભાઈ આવ્યા છે, આપણે સંઘને પધાર્યા છે તે એમને શાલ માળા અને
જયનામ જયતિ સાસનામ જયનામ જયતિ સાસનામ જયનામ જયતિ સાસનામ જયનામ જયતિ સાસનામ બોલો જીનો સાસનામ દેવકી જય સાધુજી ભગવાન ભાઈઓ તથા બહેનો ખારોઈ થી સતમર મૂર્તિ પૂજક જય સંઘ મનપરા ચૈત્રપરી પાર્ટી લઈને અહીંયા પધાર્યા છે અને મનપરા સંઘે ખૂબ સ્વાગત અને નવકારથીનો લાભ અમે અહીંયા આપ્યો છે એ બદલ મનપરા સંઘે બધી વ્યવસ્થા કરી છે એ બદલ ખૂબ ખૂબ મનપરા સંઘનો આભાર અને બધા અહીંયાથી થાનકમે વણી હોય પાણે બધા કોઈ બી બધા ટોટલ ઉતર થાનક પહેલ જ્યાં સાહેબજી બી અને દરેક પેલા બધા સ્થાનિક પહેલ્યો ને કોઈ પણ બધે નવસારથી વાપરાઈએ પ્રભાવના છે પ્રભાવના નો લાભ આપવા માટે ખાસ હલે હલ્યા છો હલ્યા છો દર્શન યાત્રા એ વણ્યા ભા
બસ બસ જોડો વિજય ના જોડો જોડો